ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી માત્ર પચીસ ટકા જેટલો વરસાદ થયો છે જેના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળમાં ઘાસચારાની અછત સર્જાતા સંચાલકોમાં મુશ્કેલી જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસું પૂર્ણતાને આરે પહોંચી ગયું હોવા છતાં હજુ સુધી જોઈએ તેટલો વરસાદ થયો નથી અડધું ચોમાસું વીતી ગયું તેમ છતાં પણ બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી માત્ર પચીસ ટકા જેટલો વરસાદ વરસ્યો છે જેના કારણે હાલમાં ખેડૂતો અને ગૌશાળા તથા પાંજરાપોળમાં તેની સીધી અસર જોવા મળી રહી છે હાલમાં વરસાદ ન પડતા બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે દર વર્ષે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લો હરિયાળો બનતો હોય પરંતુ આ વર્ષે હજુ સુધી શ્રાવણ માસ પૂરો થવા આવ્યો પણ વરસાદ ના પડતા હાલમાં બનાસકાંઠા જિલ્લામાં પરિસ્થિતિ વિકટ બની ગઈ છે બનાસકાંઠા જિલ્લો ખેતીની સાથે પશુપાલન સાથે પણ જોડાયેલો છે બનાસકાંઠા જિલ્લામાં ઘાસચારણ જોઈએ તેટલું પાણી મળ્યું નથી જેથી હાલમાં બનાસકાંઠામાં ઘાસ સુકાઈ ગયું છે બનાસકાંઠા જિલ્લામાં પહેલાં જે ઘાસચારો ચાર રૂપિયાના ભાવે મળતો હતો તે હાલ બાર રૂપિયા થઈ જતા પશુપાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ થયો નથી તેના કારણે હાલમાં ઘાસચારાની મોટી તંગી સર્જાઈ છે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નૈવત વરસાદ થયો છે જેના કારણે હાલમાં તેની સીધી અસર બનાસકાંઠા જિલ્લામાં આવેલી એકસો પાંસઠ જેટલી ગૌશાળા અને પાંજરાપોળ પર જો મળી રહી છે બનાસકાંઠા જિલ્લામાં આવેલી એકસો પાંસઠ જેટલી ગૌશાળા અને પાંજરાપોળમાં પંચોતેર હજાર જેટલું પશુધન વસવાટ કરે છે અને આ પશુધનને નિર્વાહ કરવા માટે રોજેરોજ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને ઘાસચારાની જરૂર પડતી હોય છે પરંતુ હાલમાં વરસાદની અછતના કારણે બહારથી આવતો ઘાસચારો ઓછો થઈ જતા તેની અસર ઘાસચારાના ભાવ પર પડી રહી છે હાલમાં સતત ઘાસચારાની અછતને ચાર રૂપે મળતો ઘાસચારો બાર રૂપિયા જેટલો ભાવ થઈ જતાં હાલમાં સંચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે કોરોના વાયરસની મહામારીમાં પણ ગૌશાળાના સંચાલકોએ આંદોલન કરી સરકાર પાસેથી માંડ માંડ સહાય લાવી હતી ત્યારે આ વર્ષે કુદરત રૂઠી હોય તેમ હજુ સુધી વરસાદનું આગમન ડીસા તાલુકામાં ન થતાં હાલમાં ઘાસચારાની ભારે અછત સર્જાય છે આ કાંડ પાંજરાપુરના સંચાલક જગદીશભાઈ પઢિયારએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ડીસા તાલુકામાં વરસાદની અછતના કારણે સૌથી વધુ ઘાસચારાની અછત સર્જાઈ છે જેના કારણે હાલમાં પશુધનનું નિર્વાહ કરવું પણ મુશ્કેલ બની ગયું છે આજે બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા તેમજ પાંજરાપુરના સંચાલકોએ ડીસા મામલતદાર એજે પારઘીને આવેદનપત્ર આપી સરકાર તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાય પૂરી પાડવામાં આવે તેની માંગ કરવામાં આવી હતી અને જો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ઘાસચારાની સગવડ પૂરી પાડવામાં નહીં આવે તો આવનારા સમયમાં મોટા પ્રમાણમાં પશુધનને ગુમાવવાનો વારો આવે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે હાલની પરિસ્થિતિ એવી છે કે વરસાદ નથી આવતો જેના લીધે કરી દિન પ્રતિદિન ઘાસના ભાવ વધી રહ્યા છે ઘાસ સુકાઈ રહ્યું છે ગૌ માતાને હાલના તબક્કે શું ખવરાવું એક પ્રશ્ન મોટો થઈ ગયો છે જેથી કરી અમે સરકાર જોડે આજે માગણી મૂકવા માટે આવ્યા છો કે વહેલી તકે સરકાર અમને મદદ નહીં કરે તો હજારો લાખોની સંખ્યાની અંદર ગાયો મરી જશે અને ભારત વર્ષ બચી શકશે નહીં તો જે આશયથી તો સરકાર શ્રી વિચારી અને ગાયોને સહાય કરે મારું માનવું એવું છે કે હાલ ઘાસના ભાવ દિન પ્રતિદિન બાર રૂપિયા કિલો ઘાસ થઈ ગયું છે કે અમે ગાયો શું ચાલે હાલ દોન પણ આવતું હતું કોરોનાને લીધે અને એક બાજુ વરસાદ નથી જેના લીધે વરસાદ નથી જેના લીધે કોઈ ખેતરોમાં ખેડૂતો પણ ઘાસ સુકાઈ એમના પશુને નાખવા માટે નથી હાથે હાથે લોકો પશુ દિન પ્રતિદિન ડેલી માટે ગૌશાળામાં સો દોઢસો નવા પશુ આવવાના ચાલુ થઈ ગયા જેના લીધે અમારે વિષમ પરિસ્થિતિ થઈ છે ત્યાં ગાયો છે પણ એમને નાખવું શું તો સરકારશ્રીને અમારી એક જ વિનંતી છે એન કેન વર્કર સરકારશ્રી આ બાબતે વિચારે ગાય ભારત માતા તરીકે આપણે મા તરીકે સ્વીકારી છે તો મા બચાવી આપણી સરકારની આપણી બધાની ફરજ છે તો સરકારશ્રી આ બાબતે વિચારીને ઝડપી ઝડપી અસર જાહેર કરી અને ગૌ માતા બચાવવા માટે અમને મદદ કરે એવી આશા રાખે છે જય ગૌ